ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અતિ અત્યાધુનિક ડાયાલિસિસના પાંચ બેડ ફાળવવામાં આવ્યા આરોગ્ય ક્ષેત્રે લોકોને તાલુકા મથક કે સુવિધાઓ મળી રહે જેને લઈ અને ગુજરાતની ભાજપ સરકાર કટીબંધ છે ત્યારે ધોરાજી પાટણવાવ જાપકંડોણા સહિતના ગ્રામ્ય પંથકના ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ માટે રાજકોટ સુધી ધક્કા ખાવાના પડે એવા હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનોથી સજ્જ ડાયાલિસિસના પાંચ બેડ ફાળવવામાં આવ્યા છે જેનું લોકાર્પણ પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે દ્વીપ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે સાંસદ રમેશ ધડુકે અને ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ હતો અને હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન અને સ્ટાફ દ્વારા સાંસદ સભ્ય અને ધારાસભ્યનું સન્માન કરેલ હતું આજે ધોરાજીની પ્રજા માટે ગૌરવની વાત છે આખા એ રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરને બાદ કરતા આઠ તાલુકાઓમાંથી ફક્ત બે તાલુકાઓની અંદર ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ઉપલેટાની અંદર ચાલુ હતું અને સરકારશ્રીએ ધોરાજીની અંદર પણ પાંચ ડાયાલિસિસ મશીન આપ્યા છે સરકારશ્રીનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાના પ્રયત્નોથી ધોરાજીમાં ફરીથી ડાયાલિસિસ સેન્ટર શરૂ થયું છે એ અમારા માટે ગૌરવની વાત છે આજે ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરના ઉદઘાટન કરવામાં આવેલું છે અને તેમાં આજે નવા પાંચ ડાયાલિસિસ મશીન આપવામાં આવેલા છે જેના કારણે લોકોને કોઈ અગવડતા ન પડે પહેલાં લોકોને રાજકોટ જવું પડતું હતું હવે રાજકોટ જવાની જરૂરિયાત નહીં રહીએ અને પાંચ મશીન એકદમ નવા ફ્રેશ આશરે પચાસ લાખ ખર્ચાના ખર્ચાના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે અને આજે લગભગ પચાસક મશીન આખા ગુજરાતમાં નવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે જેના કારણે દર્દીઓને ખૂબ સારી સુવિધા મળશે અને લોકોને ક્યાંય જાજુ હેરાન થવાની જરૂર નહીં પડે ધોરાજીની આજુબાજુના આસપાસના ગામડાના લોકોને પૂરેપૂરી સુવિધા મળે એવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે આજે ધોરાજીમાં જે ડાયાલિસિસ સેન્ટર ચાલુ થયું છે એનાથી શું કહે દર્દીને બહુ રાહત મળશે ને રાજકોટના ધક્કા બચી જશે રાજકોટ જવામાં બહુ હેરાનગતિ થતી સવારથી સાંજ થઈ જાય આવવામાં પાછું ઘરે ના ના બહુ સરસ ફેસિલિટી છે હા